ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હલો હલો, અવાજ આવે છે કે નહીં મારો? પહેલાં મને કહી દો, કન્ફર્મ કરાવી દો. ઓકે, કુલ બસ એકદમ મજામાં. સોલંકી, જય હો સોલંકી, એકદમ મજામાં ભાઈ. ઓકે, તો ઝડપથી જોડાઈ જાઓ. ઓકે, ઝડપથી આવી જાઓ. ઓકે, સ્ટાર્ટ કરીએ પછી આપણે આજનું સેશન, આજનું લેક્ચર. કુલ તો આજના લેક્ચરની અંદર, ઓકે, ઘણા બધા લોકો કહેતા હતા કે સાહેબ કેલેન્ડરનો પાર્ટ થ્રી ક્યારે આવશે? પાર્ટ વન અને ટુ તો કરાવી દીધા હતા, પણ પાર્ટ થ્રી જલ્દીથી લાવો. તો ચલો આજે આપણે કેલેન્ડર ચેપ્ટરને પૂરું કરી દઈશું. ઓકે, કેલેન્ડર ચેપ્ટર આપણે ઓલરેડી બે લેક્ચર જોઈ ગયા છે. આજ યુટ્યુબ ચેનલની અંદર તમને બે લેક્ચર જોવા મળશે, જેની અંદર આપણે પાર્ટ વન અને પાર્ટ ટુની અંદર ઘણા બધા ટાઈપના એક્ઝામ્પલ જોઈ ગયા હતા. ઓકે, આજે જે એક છેલ્લો ટાઈપનો એક્ઝામ્પલ જે બાકી છે એ આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દઈએ, એટલે આપણું જે કેલેન્ડર ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય. ઓકે, તો ઓકે ઓકે કુલ, ઓકે વેરી ગુડ. ઓકે, જે લોકોને રનિંગ પતી ગયું છે, જે લોકો રનિંગ પાસ કરી લીધું છે, બધાને કોંગ્રેચ્યુલેશન. ઓકે, ચલો ખાખી વર્દી માટે તૈયાર થઈ જાઓ ત્યારે. ઓકે, ચલો હું પણ તૈયાર જ છું તમને એટલું ભણાવવા માટે. લો અને બારા લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે. ટૂંક જ સમયમાં સીઆરપીસી એવિડન્સ એક્ટ આપણે યુટ્યુબ ચેનલની અંદર સ્ટાર્ટ કરી દઈશું. ચલો, તો કેલેન્ડર ચેપ્ટરના ઓલરેડી આપણે પાર્ટ વન અને ટુ જોઈ ગયા છે. જે લોકોએ નથી જોયા ખાસ કરીને જોઈ લેજો. આજે આપણે પાર્ટ થ્રી જોઈશું. આજના લેક્ચરની અંદર શું જોવાનું છે? તો આજના લેક્ચરમાં કોઈ પણ વાર, ઓકે, કોઈ પણ તારીખનો વાર શોધવો એ ટાઈપના એક્ઝામ્પલ જોવાનું છે. એની એની વાર, ઓકે, કોઈ પણ તારીખ તમને આપી દે અને એનો ડાયરેક્ટ વાર શોધવાનું કહે, તો તમે કઈ રીતના શોધી શકો એ આપણે જોઈશું. અને હું તમને અહીંયા લાઈવ ઉદાહરણ પણ આપીશ. ઓકે, લાઈવ ટેસ્ટ કરીને પણ હું બતાવીશ. ઓકે, બીજી વસ્તુ કહી દઉં કે અન એકેડમી દ્વારા આવનારી 23 તારીખે એક સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન કર્યું છે, જેની અંદર જો તમે 1 થી 3 સુધીનો રેન્ક લાવશો તો તમને 100% સ્કોલરશિપ મળશે એક વર્ષના સબસ્ક્રિપ્શનની. 4 થી 13માં 75% ડિસ્કાઉન્ટ, 14 થી 20માં 50% તમને ડિસ્કાઉન્ટ મળશે, સ્કોલરશિપ મળશે. બીજી વસ્તુ કે એના પછી 22 તારીખે પણ, ઓકે, એક ટેસ્ટનું આયોજન કર્યું છે જે પીએસઆઈ અને એએસઆઈ પ્રિલિમ એક્ઝામનો સિલેબસ રહેશે. આની અંદર પણ ફ્રી ટેસ્ટ છે, આ પણ ટેસ્ટ તમે આપી શકો છો. પ્લસ સ્ટુડન્ટ માટે પણ 22 અને 23 તારીખે ટેસ્ટનું આયોજન કર્યું છે. બીજી વસ્તુ કે અત્યારે બે ઓફરો પણ ચાલી રહી છે કે જો તમારે પ્લસ સબસ્ક્રિપ્શન લેવું હોય તો 3 મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર 1 મહિનાનું સબસ્ક્રિપ્શન તમને અત્યારે ફ્રીમાં મળે છે, 12 મહિનાના સબસ્ક્રિપ્શન ઉપર 2 મહિનાનું સબસ્ક્રિપ્શન અત્યારે તમને ફ્રીમાં મળે છે. ઓકે, બીજી વસ્તુ કે તમને 10% ડિસ્કાઉન્ટ મારા તરફથી આપવામાં આવશે જો તમે મારો રેફરલ કોડ યુઝ કરશો. તે જ્યારે પણ તમે પ્લસ સબસ્ક્રિપ્શન લો છો ત્યારે જ્યારે પણ તમને રેફરલ કોડ પૂછે, તમે મારો કોડ યુઝ કરી શકો છો, કિશન લાઈવ, KISHANLIV, કિશન લાઈવ રેફરલ કોડ યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. તો ઓફર પણ ચાલુ છે અને 10% ડિસ્કાઉન્ટ પણ તમને મારા કોડથી મળી જશે. ઓકે, તો આપણે કઈ કેલેન્ડર ચેપ્ટર જોતા હતા અને કેલેન્ડર ચેપ્ટરની અંદર મેં તમને કીધું હતું કે 6 પ્રકારના એક્ઝામ્પલ હોય. કેટલા? 6 પ્રકારના એક્ઝામ્પલ હોય, જેમાંથી 1 થી 5, ઓકે, 1 થી 5 પ્રકારના જે એક્ઝામ્પલ છે એ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી દીધા છે. આજે આપણે છેલ્લો પ્રકાર જે બાકી હતો, કોઈ પણ તારીખનો વાર શોધવો, એ આજે આપણે પૂરો કરી દઈશું. એટલે આપણું જે ચેપ્ટર છે એ આખું પૂરું થઈ જશે. ઓકે, તો 1 થી 5 કમ્પ્લીટ કરી દીધા છે. આગળના પાર્ટ 1 અને 2 ન જોયા હોય તો એ ખાસ કરીને જોઈ લેજો. આજે આપણે પાર્ટ જે 6ઠા પ્રકારના છે એ આપણે જોઈશું. ઓકે, તો ફટાફટ આપણે પહોંચી ગઈએ છે, ઓકે, એ 6ઠા પ્રકાર ઉપર. ચલો, આ બધું ઓલરેડી આપણે સમજી ગયા હતા પાર્ટ 1 અને 2 ની અંદર. ઓકે, સારી રીતના. ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે કોઈ પણ દિવસનો વાર શોધવો એ ટાઈપના એક્ઝામ્પલ જોઈશું. તમને કોઈ પણ તારીખ આપી દે, જેમ કે તમારી બર્થડેની જ લઈ લો. તમારી જે પણ બર્થડે હોય, ઓકે, તમારી બર્થડેના દિવસે કયો વાર હશે એવું તમને પૂછી લે, તો તમને શોધતા આવડવું જોઈએ. એના માટે પછી કેલેન્ડર ખોલવા ના બેસાય. કેલેન્ડર વગર તમને પૂછી લે કે ભાઈ તમે જ્યારે જન્મ્યા હતા એ દિવસ કયો વાર હતો, તો એવો ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમને કઈ રીતના શોધી શકો કેલ્ક્યુલેટ કરીને, તો એ ટાઈપના એક્ઝામ્પલ આપણે જોવાના છે. ઓકે, એના માટે હું તમને શોર્ટકટ મેથડ તમને આપી દઉં કે કઈ રીતના એ સોલ્વ થાય. તો સૌથી પહેલા હું જે મહિના છે એ મહિના હું લખી દઉં પહેલા ફટાફટ. ઓકે, તો જાન્યુઆરી, કે અહીંયા થોડો બ્લેક કલર યુઝ કરવો પડશે. ઓકે, જાન્યુઆરી, ઓકે, ફેબ્રુઆરી, માર્ચ,
એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. ઓકે, હવે આ 12 મહિના, સોરી યસ 12 મહિના થઈ ગયા. તો આ 12 મહિનાના એક એક કોડ તમારે યાદ રાખવાના છે. અહીંયા જે શોર્ટકટ મેથડ શીખવાડું છું, ખાસ કરીને આ સમજજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા દરેક મહિનાને હું એક કોડ આપીશ, એક કોડ તમારે ખાસ યાદ રાખવાનો છે, કારણ કે અહીંયા જે શોર્ટકટ મેથડ આપણે વાપરીશું એની અંદર આનો જ યુઝ થવાનો છે. તો દરેક મહિનાને હું કોડ આપી છું, એ કોડને કઈ રીતના યાદ રાખવો એ પણ સમજાવું છું. કોડ કંઈક આવો છે કે 033, 033, 614, 614, 625, 035. ઓકે, આ એક દરેક મહિનાને એક એક મેં કોડ આપી દીધો છે. શું કર્યું છે? દરેક મહિનાને મેં એક કોડ આપી દીધો છે, 033, 614, 625, 035. અને કઈ રીતના યાદ રહે? તો ત્રણ ત્રણ ની પેરમાં યાદ રાખવાનું. ત્રણ ત્રણ ની પેરમાં કઈ રીતના? જુઓ, સૌથી પહેલા 033 યાદ રાખી લો. સૌથી પહેલા શું કરીશું? 033 યાદ રાખી લઈશું. છેલ્લે શું આવે છે? 035 યાદ આવે. ઓકે, સ્ટાર્ટિંગમાં 033 આવે છે એ યાદ રાખી લઈશું, અને છેલ્લે 035 આવે છે એ યાદ રાખી લઈશું. વચ્ચે બીજા બે કયા આવે છે જૂથ? તો એક 614 છે અને બીજા છે 625. તો આ રીતના તમે યાદ રાખી લો, 033, છેલ્લે 035, વચ્ચે 614, 625. તો આ રીતના તમે યાદ રાખશો તો તમને ઇઝીલી કોડ યાદ રહી જશે. તો આ કોડ યાદ રાખવા કમ્પલસરી છે, કારણ કે આ કોડ જ આપણી શોર્ટકટ મેથડ છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવું પડશે, આ નોર્મલ વસ્તુ છે, યાદ રહી જાય એવી છે. 033 આગળ, છેલ્લે 035, વચ્ચે 614, 625. ઓકે, આટલા કોડ યાદ રાખો. તો મેં શું કર્યું? દરેક મહિનાને એક એક કોડ આપી દીધો. શું કર્યું મેં અહીંયા? દરેક મહિનાને એક એક કોડ આપી દીધો. હવે એક સૂત્ર આપું છું, એ સૂત્ર તમારે સમજવાનું છે, જેનાથી આપણે દાખલો ગણી લઈશું. ઓકે, અત્યાર સુધી મેં જેટલા પણ પ્રકાર ચલાવ્યા કેલેન્ડરમાં, અત્યાર સુધી મેં જેટલા પણ પ્રકાર ચલાવ્યા એમાંથી સૌથી ઓછા સમયમાં જો થતો દાખલો હોય ને તો આર્યા દાખલા છે. ખાલી એક સૂત્ર છે, એ સૂત્રની અંદર જો તમે કિંમત મૂકી દો તો તરત તમારો આન્સર આવી જશે. ચલો, સૂત્ર કંઈક આવો છે, દિવસ પ્લસ મંથ કોડ પ્લસ ઇયર એટલે કે વર્ષ પ્લસ નંબર ઓફ લીપ ઇયર ભાગ્યા 7. ઓકે, તો આ સૂત્ર છે. સૂત્ર શું કહે છે? દિવસ પ્લસ મંથ કોડ પ્લસ ઇયર એટલે કે વર્ષ પ્લસ નંબર ઓફ લીપ ઇયર ભાગ્યા 7. આ સૂત્ર છે. ઓકે, હવે હું જવાબ તમને કહી દઉં કે મતલબ કે જવાબમાં કયો આંકડો આવે તો એનો જવાબ શું થાય. જેમ કે આપણા વાર કયા છે? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. આ આપણા શું છે? મહિના છે, સોરી આપણા વાર છે. તો જો જવાબ 0 અને 7 આવે છે, ઓકે, જો આપણો જવાબ 0 અથવા તો 7 આવે છે એનો મતલબ એ દિવસે રવિવાર હશે, 1 આવે છે એ દિવસે સોમવાર હશે, જો 2 આવે તો એ દિવસે મંગળવાર હશે, 3 આવે તો એ દિવસે બુધવાર હશે, 4 આવે તો એ દિવસે ગુરુવાર હશે, 5 આવે તો એ દિવસે શુક્રવાર હશે અને 6 આવે તો એ દિવસે શનિવાર હશે. હવે તમને એવું થતું હશે કે સાહેબ આ બધું યાદ કઈ રીતના રહે? સ્વાભાવિક છે આવો ક્વેશ્ચન યાદ રહે. આવો ક્વેશ્ચન તમે પૂછી શકો કે ભાઈ સાહેબ કઈ રીતના યાદ રાખવું? જો આ યાદ રાખવાનું નથી, આ જસ્ટ મેં તમને કીધું કે જો જવાબ આ ટાઈપનો આવે તો શું કરવાનું, મતલબ કે એનો જવાબ આપણે આવો આવે એ હું તમને સમજાવું છું. ઓકે, બીજી વસ્તુ કે આ જે સૂત્ર છે ને એ આપણું સૂત્ર મતલબ કે જે ફોર્મ્યુલા છે જે આપણે ગણવાનું છે. ઓકે, અને આ જે ત્રણ મતલબ કે અહીંયા જે કોડ આપેલા છે 12 કોડ, એ 12 કોડ તમારે યાદ રાખવાના છે. જો તમને સ્ક્રીન ઉપર જેટલું છે એટલું યાદ રહી ગયું, ઓકે, તો તમારા દાખલા છે એ ઇઝી થઈ જશે. હવે હું દાખલા ગણાવીશ એટલે તમને લલ્લુ પપ્પુ જેવું લાગશે, સાહેબ આવા દાખલા આ રીતના ઇઝીલી ગણાઈ જાય. યસ, ઇઝીલી ગણાઈ જશે. ફરીથી કહું છું, ધ્યાનથી સમજો, જો આટલું યાદ રહી ગયું, ઓકે, આ યાદ મતલબ કે આ તો જો યાદ રાખવાનું નથી, આ વસ્તુ છે ને આ યાદ રાખવાની નથી, આ તો વસ્તુ નોર્મલ વસ્તુ છે. મતલબ કે રવિ એટલે 07, જો તમારો જવાબ આવે તો રવિવાર હશે,
એક જવાબ આવે તો સોમવાર હશે, બે આવે તો મંગળવાર હશે. જે તમારે યાદ રાખવાનું છે ને આ ખાલી કોડ યાદ રાખવાના છે, 033 614 625 035, બસ આટલું કોડ યાદ રાખો. ઓકે, બીજું બધું હું સંભાળી લઉં છું, મતલબ કે આગળ જેમ દાખલા ગણીશું એમ એમ તમને આઈડિયા આવી જશે. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ, બહુ એમાં મેથી મારવી નથી. ઓકે, આની અંદર બહુ ગૂંચવણ હું નહીં કરું, જેમ જેમ દાખલા ગણશો એમ એમ તમને આઈડિયા આવી જશે કે સાહેબ આમાંથી શું યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું નથી. સૌથી પહેલો જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે ભાઈ 15 એપ્રિલ 1995 કયો વાર હશે? શું કહેશે? ફરીથી કહું છું, 15 એપ્રિલ 1995 કયો વાર હશે? આ ડાયરેક્ટ આપણે પૂછી લીધું. ઓકે, હવે હું અહીંયા દાખલો ગણીશ, દાખલાનો જવાબ લાવીશ અને એ હું લાઈવ તમને પ્રૂફ કરીને આપીશ. એટલે કે આપણે ઓરિજિનલ કેલેન્ડરની અંદર હું જોઈશ, ઓરિજિનલ જે કેલેન્ડર આવે છે આ કેલેન્ડરની અંદર હું બતાવીશ કે 15 એપ્રિલ 1995 કયો વાર છે. તો અહીંયા જે જવાબ આવશે એ રિયલ જવાબ આવશે. ઓરિજિનલમાં 15 એપ્રિલ 1995 કયો વાર હતો એ રિયલ હું તમને અહીંયા પ્રૂફ કરીને બતાવીશ. ચલો સૌથી પહેલા આપણે ગણીએ. તો સૌથી પહેલા હું શું કરીશ, સૂત્ર લખી દઉં. તો સૂત્ર શું હતું? દિવસ પ્લસ મંથ કોડ પ્લસ ઇયર પ્લસ નંબર ઓફ લીપ ઇયર ભાગ્યા 7, આ આપણું સૂત્ર હતું. ચલો આની અંદર મૂકો. તો સૌથી પહેલા દિવસ, તો ચલો દિવસ કયો છે જોવો, 15 એપ્રિલ 1995 આ દિવસ છે. તો સૌથી પહેલા દિવસ કયો છે? તો 15 છે, તો મેં 15 મૂકી દીધા. ચલો એના પછી તમને કીધું છે મંથ કોડ, તો કયો મહિનો છે? એપ્રિલ મહિનો છે. કયો મહિનો છે ભાઈ? એપ્રિલ મહિનો. તો એપ્રિલ મહિનાનો કોડ શું હતો? તો તમે અહીંયા જુઓ, તો એપ્રિલ મહિનાનો કોડ છે 6. દેખાય છે? આ રહ્યો 6, આ છે એપ્રિલ મહિનાનો કોડ. ચલો તો એપ્રિલ મહિનાનો કોડ લખી દઉં છું 6. વર્ષ, તો વર્ષ કયું છે? તો જો 1995 છે, તો આખું વર્ષ ને મૂકીએ, ખાલી ને ખાલી છેલ્લા બે આંકડા મૂકીશું. 1995 છે તો આપણે 95 મૂકીશું, કારણ કે 95ની સાલ છે. હવે છે નંબર ઓફ લીપ ઇયર. હવે નંબર ઓફ લીપ ઇયર કઈ રીતના મળે? તો એ સમજો કે જે સાલ હોય ને, એ જે સાલને આપણે 4 વડે ભાગો ને, તો એ સાલમાં કેટલા લીપ ઇયર હશે એ તમને ખબર પડે. ઓકે, જે પણ સાલ હોય, જેમ કે 1995 છે, એની અંદર કેટલા લીપ વર્ષ હશે એવું આપણને શોધવાનું છે. અને એ આપણને કઈ રીતના મળે? કે જે સાલ આપેલી છે 1995, એને તમે 4 વડે ભાગો તો તમને એ નંબર મળે. ચલો તો 4 વડે ભાગીએ, તો 4 2 8 1 વધે 5 7 સોરી 4 3 12. ઓકે, તો 0 3 આવ્યો. તો અહીંયા શેષ નથી મૂકવાની, યાદ રાખજો, અહીંયા આપણે ભાગફળ મૂકવાનું છે. કારણ કે નંબર ઓફ લીપ ઇયર તો કેટલા હશે? 23 લીપ ઇયર હશે. તો અહીંયા જે 23 જવાબ આવ્યો એ તમારે અહીંયા મૂકવાનો છે. તો અહીંયા શું મૂકીશું? 23, અને તમારે ભાગ્યા 7 કરી દેવાનું. તો 15 + 6 + 95 + 23 કરો. ચલો સરવાળો કરો, 15 + 6 + 95 + 23 તો કેટલો આવે છે? તો 9 3 1. ઓકે, 139 આવશે, અને એના ભાગ્યા શું છે? 7 છે. તો 139 ભાગ્યા 7 કરો, 139 ભાગ્યા 7 કરો, તો 7 2 14 વધી જાય છે. ઓકે, તો શું કરીશું? પહેલા 7 1 7 થી ભાગ ચલાવીશું. ઓકે, 6 ઉપરથી ઉતાડે 9 7 9 63. તો આપણો જવાબ શું આવ્યો? 63 બાદ કરો તો જવાબ આવે 60 06. કેટલી વધી શેષ? હવે મને કહો કે 6 એટલે જવાબ કેટલો? જવાબ આપણો શું આવે? 6. તો અહીંયા કોષ્ટકમાં તમે જુઓ કે 6 એટલે આપણો જવાબ શું થયો? તો આપણો જવાબ થયો શનિ, અહીંયા દેખાય છે આ કોષ્ટકમાં. તો આ કોષ્ટકની અંદર તમે જુઓ કે જો 6 આવે જવાબ, ઓકે, તો આપણે કયો વાર હશે? તો શનિવાર હશે. ઓકે, તો આપણો રાઈટ આન્સર શું આવશે? શનિવાર. સાહેબ આ તો તમે ફેંકતા પણ હો, આ ટ્રીક કામ કરે છે કે નહીં એ કઈ રીતના ખબર પડે? આ જે ટ્રીક તમે આપી એ કામ કરે છે કે નહીં, કદાચ ફેક પણ આન્સર હોય, આપણે ક્યાં ચેક કરવા જવાના છે? તો ચલો આપણે લાઈવ એને ચેક કરીએ. ઓકે, તો હું કેલેન્ડર ચાલુ કરું છું. ઓકે, કેલેન્ડર જે મારા કોમ્પ્યુટરની અંદર છે એને હું ઓપન કરું છું. તો કેલેન્ડર ઓપન કર્યું અને એમાં આપણે એ વસ્તુ આપણે શોધીએ. કઈ તારીખ કીધી છે? 15 એપ્રિલ 1995.
તો સૌથી પહેલા આપણે 95 ની સાલ ની અંદર પહોંચી જઈએ. ઓકે, 95 સાલ ની અંદર પહોંચી જઈએ. ચલો યા સાલુ કેલેન્ડર કેવું છે જોવું પડશે મારે. આ રીતના છે. ઓકે, તો ફટાફટ આપણે 95 ની સાલ ની અંદર પહોંચી જઈએ. ડાયરેક્ટ ઓપ્શન નથી. ઓકે, તો 95 ની સાલ ફટાફટ પહોંચી જઈએ. ઓકે, 95 ની સાલ ની અંદર પહોંચી ગયા. હવે શું કરીશું, મહિનો કયો કીધો છે? એપ્રિલ મહિનો. ચલો તો એપ્રિલ મહિનામાં પહોંચી જાઓ. ક્યાં છે આપણો એપ્રિલ મહિનો? તો આ રહ્યો એપ્રિલ મહિનો. એપ્રિલ મહિનામાં પહોંચી ગયા. તારીખ કઈ કીધી છે? 15. તો તમે જોઈ શકો છો આ રહી તમારી 15 તારીખ. તો 15 તારીખે જો કયો વાર છે? તો દેખાય છે શનિવાર છે, સેટરડે દેખાય છે. ચલો હું થોડું સાઈડમાં કરું છું. તો આ રહી તમારી 15 તારીખ. ઓકે, જે તમારું અહીંયા નિશાન દેખાય છે અને ત્યાં તમે જુઓ કે સેટરડે છે ઉપર. ઓકે, શનિવાર લખેલું છે, દેખાય છે. ઓકે, તો આ આપણું પ્રૂફ થઈ જાય છે કે ભાઈ જે 15 એપ્રિલ 1995 કયો વાર હશે? તો શનિવાર હશે. બોલો ક્લિયર થઈ ગયું? એનો મતલબ કે આપણે જે શોર્ટકટ મેથડ યુઝ કરીએ છીએ એ કામ કરે છે. આ શોર્ટકટ મેથડ પરફેક્ટ છે. તો તમે જુઓ કે આન્સર કેવો ચુટકીમાં આવી જાય છે. કોઈ વધારે માથાકૂટ કરવાની જ નથી, કોઈ વધારે ગણતરી પણ એટલી બધી નથી, બહુ સિમ્પલ છે. ખાલી તમારે યાદ શું રાખવાનું છે? ખાલી આ મહિનાના કોડ જ યાદ રાખવાના છે, જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એના ખાલી કોડ જ યાદ રાખવાના છે. જો કોડ યાદ રહી ગયા એનો મતલબ કે આવા ટાઈપના દાખલા છે તમે ઇઝીલી સોલ્વ કરી દો. યસ કે નો? અને કોડ પણ યાદ રાખવા બહુ ઈઝી છે. જો 033 સ્ટાર્ટિંગમાં 033 છેલ્લે છે 035. 033 035 યાદ રહી ગયા અને વચ્ચે છે 614 625. ચલો કોડ પણ આપણને યાદ રહી ગયા. તો હવે વધ્યું શું? સિમ્પલ. ઓકે, આપણા દાખલા ગણાઈ જાય. ચલો હવે આગળ વધીએ છે. 20/10/1995 મારી બર્થડે છે. ઓકે, 20/10/1995 મારી બર્થડે છે. આ રહી તો આ તારીખે કયો વાર હશે એ આપણે શોધવાનું છે. ચલો તો આપણે શોધીએ. તો આપણું સૂત્ર શું હતું? હવે હું સૂત્ર વારે ઘડીએ નહીં લખું. ઓકે, સૂત્ર હું વારે ઘડીએ નહીં લખું. ચલો સૌથી પહેલા શું લખવાનું છે? દિવસ. તો લખી દીધા આપણે દિવસ. એના પછી દસમો મહિનો છે. દસમો મહિનો કયો છે? તો દસમો મહિનો છે ઓક્ટોબર મહિનો આવે. યસ કે નો? તો ઓક્ટોબર મહિનાનો કોડ કયો છે? ચલો તો ઓક્ટોબર મહિનાનો કોડ કયો છે? અહીંયા તમે જુઓ તો 0 છે કોડ. કે ઓક્ટોબર મહિનાનો કોડ જુઓ તો શું છે? 0 છે. તો હું શું મૂકીશ? 0 મૂકીશ. ઓકે, વર્ષ. તો વર્ષ કયું છે? 95 નું વર્ષ છે. તો 95 મૂકી દો. પ્લસ નંબર ઓફ લીપ યર. ઓકે, હજુ વાર છે. ઓકે, 20/10/95 એ 20 કરજો. મતલબ કે 20/10 મહિનાની 20 તારીખે મને 20 કરજો. ચલો તો 95 છે. તો 95 છે તો ચલો નંબર ઓફ લીપ યર શોધવા શું કરવાનું? 95 ને 4 વડે ગુણવાનું. ઓકે, સોરી, 4 વડે ભાગવાનું. તો 4 2 8 1 5. ઓકે, 4 3 12. ઓકે, તો આન્સર શું આવે? 03. તો આપણે આન્સર આ મૂકવાનું છે. યાદ રાખજો, ભાગફળ મૂકવાનું, શેષ ના મૂકતા. તો અહીંયા 23 ભાગે શું કરવાનું છે? ભાગ્યા કરવાનું છે 7. તો સરવાડો કરો, 20 95 અને 23. તો શું આવશે? 5 ને 3 8 અને આગળ આવી જશે 13 13. ઓકે, ભાગ્યા 7. ચલો તો 138/7 કરો. તો 7 2 14 વધી જાય એટલે 7 1 7 કરીશું. 6 8 7 9 63. ઓકે, તો જવાબ શું આવે છે? તો અહીંયા જવાબ જુઓ, 05 આવે છે. શું આવે છે? 05. તો અહીંયા શેષ 05 આવી, એનો મતલબ શું? આપણો જવાબ શું આવે? તો અહીંયા જુઓ કે 05 હોય. ઓકે, 05 હોય તો શું આવે જવાબ? તો શુક્રવાર આવે. જવાબ શું આવે? શુક્રવાર. તો આપણો આન્સર આવી જશે શુક્રવાર. શુક્રવાર આપણો આન્સર થઈ જશે. ચલો લાઈવ આપણે જોઈએ કે આ વસ્તુ વેલિડ છે કે નહીં. ઓકે, લાઈવ એનું પ્રૂફ જોઈએ. ચલો તો કેલેન્ડર છે, એ કેલેન્ડર પાછું. ઓકે, કેલેન્ડર આવી જાય. તો કેલેન્ડર ને પાછા આપણે, તો 95 ની સાલ છે. યસ, ઓકે છે. ઓકે, એમાં આપણે કયા મહિનામાં જઈશું? તો આપણે જઈશું ઓક્ટોબર મહિનાની અંદર. ઓકે, ચલો તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ઓક્ટોબર 1995. ઓકે, કઈ છે? ઓક્ટોબર 1995 આવી ગયા. તો અહીંયા તમને દેખાય છે આ રહી 20 તારીખ. ઓકે, અને 20 તારીખે તમે જુઓ કે કયો વાર છે? તો શુક્રવાર છે.
ओके, तो आपणे जे गणतरी करी ए साची छे। तो जो आ 20 तारीख रही, ओके, जे मारू कर्सल छे અને અહીંયા રહ્યું આપણો ફ્રાઈડે। ઓકે ચલો, ના પ્રૂફ તો હું બતાવીશ, ઓકે પ્રૂફ હું બતાવીશ, કારણ કે આપણે ગણતરી કરીએ પછી પ્રૂફ જોવું પડે આપણો દાખલો ખોટો છે કે નહીં। ઓકે ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જતા રહીએ છે, ત્રીજા નંબરનો। 5/4/1992 કયો વાર હશે? 5/4/1992 કયો વાર હશે? ચલો ચેક કરીએ સૂત્ર। ઓકે, તારીખ કઈ છે? 5 છે, લખી દો। મહિનો કયો છે? ચોથો મહિનો છે, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ। તો એપ્રિલ મહિનાનો કોડ શું છે? ચલો જોઈએ, એપ્રિલ મહિનાનો કોડ શું છે? તો એપ્રિલ મહિનાનો કોડ છે 6। ઓકે ચલો, તો 6 લખી દઈએ છે। ઓકે, વર્ષ કયું છે? તો 92 નું વર્ષ છે। અને નંબર ઓફ લીપ યર કઈ રીતના મળે? તો 92 ભાગે તમે 4 કરો, તો 4 2 8, 1 વધે 2। ઓકે, 4 3 12, ઓકે 0 0, તો અહીંયા શું મૂકીશું? ભાગફળ મૂકવાનું છે આપણે, યાદ રાખવાનું, ક્યારેય પણ શેષ ના મૂકતા, ભાગે શું કરવાનું? 7 કરવાનું। ચલો, તો આનો કેલ્ક્યુલેશન કરો, તો 6 અને 5 11 12 13 14 15 16, 16 નો છગડો વધી પડે 1, અને 9 10 11 અને 12, તો 126/7। ચલો, 126/7 તમે 7 કરો, ઓકે, તો 7 2 14 વધી જાય છે, તો 7 1 7 જ થશે। ઓકે, 5 અને 6, હવે કઈ રીતના ચાલશે? તો 7 8 56, તો અહીંયા શું આવે? 0 0, શેષ કેટલી વધી? 0 0, હવે શેષ 0 0 વધે એનો મતલબ શું આવશે? રવિવાર હોવો જોઈએ। ઓકે, શેષ જ્યારે 0 0 વધે એનો મતલબ શું? કે રવિવાર હોવો જોઈએ, કારણ કે આગળ આપણે જોયું ને કે જો તમારી શેષ 0 અથવા તો 7 આવે છે, જો તમારી શેષ 0 અથવા 7 આવે છે તો તમારો જવાબ આવી શકે રવિવાર। ચલો આપણે આને પ્રૂવ કરીએ કે આ વસ્તુ યોગ્ય છે કે નહીં। ઓકે, આ વસ્તુ જે આપણે ગણતરી કરી એ સાચી છે કે નહીં? ચલો, તો હું એને આપણો કેલ્ક્યુલેટ સોરી કેલેન્ડર કાઢું છું અને એની અંદર ચેક કરીએ, કેલેન્ડરની અંદર। ઓકે, ચેક કરીશું હવે આપણે ઈયર। ઓકે, તો કયા ઈયરમાં પહોંચી જઈશું? તો 1992 ની અંદર પહોંચી જઈશું, ફટાફટ પહોંચી જઈએ 1992 ની અંદર। ઓકે, 1992 ની અંદર પહોંચી ગયા, હવે એમાં કયો મહિનો છે? ચોથો મહિનો છે, તો ચલો ચોથો મહિનો ઓપન કરી દીધો, અને ચોથા મહિનાની તારીખ કઈ છે? 5મા નંબરની તારીખ છે, તો આ રહી તમારી 5મા નંબરની તારીખ। અને 5મા નંબરની તારીખમાં પહેલી કોલમ જોવો, તો પહેલી કોલમ શેની છે? તો રવિવારની તમે જોઈ શકો છો, યસ કે નો? આ રહી તમારી 5 તારીખ, અને 5 તારીખમાં તમે જોશો તો અહીંયા રવિવાર લખેલું છે, સન્ડે લખેલું છે। આ રીતના આપણો દાખલો છે, આ પણ રાઈટ છે, એક્ઝેક્ટલી એ જ જવાબ આપણને મળે છે, ક્લિયર? ચાલો વધીએ છે આગળ। ઓકે, આગળ વાત કરીએ, ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ। ચોથા નંબરના એક્ઝામ્પલમાં છે કે 22/7/1998 કયો વાર હશે? ચલો, તો સૂત્ર પ્રમાણે શું આવે છે? તો 22/7/7 એટલે કયો મહિનો થશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ। તો જુલાઈ મહિનાનો કોડ શું? તો અહીંયા તમે જોઈ શકો છો કે જુલાઈ મહિનાનો કોડ શું છે? 6 છે, તો જુલાઈ મહિનાનો કોડ આપણે લખીશું, કયો છે? 6, તો લખી દીધું આપણે 6। પ્લસ સાલ કઈ છે? તો સાલ છે 98, તો સાલ લખી દઈશું આપણે 98। પ્લસ ઓકે, નંબર ઓફ લીપ યર એના માટે શું કરવું પડશે? 98 ને આપણે 4 વડે ભાગવા પડશે, તો 4 2 8, 1 વધે 8, 4 3 12 14 14 16। ઓકે, તો 14 14 16 એટલે કે 0 2, તો અહીંયા શું આવી? ભાગફળ 24 આવ્યો, તો આપણે લખી દઈશું 24, ભાગે શું કરી દઈશું? ભાગ્યા કરી દઈશું આપણે 7, તો 24 આવે છે। ઓકે, હવે સરવાળો કરો, તો સરવાળો કરો, કોઈ ક્વેશ્ચન હોય તો કહેતા રહેજો। ઓકે ચલો, 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, 20 ની શૂન વધી પડી 2 2 અને 2 4 8, અને 2 એટલે કે થશે 15, એટલે કે 150, તો 150/7। ચલો, તો 150/7 તમે 7 કરો, તો 7 2 14, ઓકે, તો અહીંયા શું વધશે? 1 વધશે, ઉપરથી ઉતારી શૂન, 7 1 7, ઓકે, તો આન્સર શું આવી જશે? 03। તો 03 નો મતલબ શું? ઓકે, 03 નો મતલબ શું? કયો વાર? તો અહીંયા કોષ્ટકમાં તમે જુઓ
એક તારીખ હોય તો સોમવાર, બે તારીખ હોય, બે આવે આન્સર તો મંગળવાર, અને ત્રણ આવે તો બુધવાર. તો આપણો આન્સર હોવો જોઈએ બુધવાર. ચલો બુધવાર આન્સર છે કે નહીં એ આપણે પ્રૂવ કરીએ. 22/7/1998 ચલો આપણે પ્રૂવ કરીએ કેલેન્ડરમાં ફરીથી જોઈએ. ઓકે, કેલેન્ડરમાં જોવામાં કચાસ રાખવાની નહીં, કારણ કે અહીંયા તો જે જવાબ આવે તમારે માની લેવો પડે, ઇવન મારે પણ માની લેવો પડે, કારણ કે આપણે અહીંયા રીવેરીફાઈ ના કરી શકીએ. તો અહીંયા રીવેરીફાઈ કરવા માટે આપણે કેલેન્ડરની અંદર જોઈ લઈએ. ચલો સાલ કઈ છે? 1998 છે. ચલો ફટાફટ પહોંચી જાઓ 1998ની અંદર. ઓકે, 1998માં પહોંચી ગયા. મહિનો કયો છે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. જુલાઈ મહિનો છે. ચલો જુલાઈ મહિનામાં આવી જાઓ. જુલાઈ મહિનામાં તારીખ કઈ છે? તો જુલાઈ મહિનામાં તારીખ છે 22 નંબરની. તો ચલો 22 તારીખ તમે અહીંયા જોઈ શકો છો કે બુધવાર છે. આ રહ્યો તમારો, મતલબ કે 22 તારીખ. ઓકે, દેખાય છે તમને? આ રહી તમારી 22 તારીખ. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો કે કયો વાર છે, તો અહીંયા બુધવાર છે. ક્લિયર? ચલો ડન છે, બધું ગણાવીશ. ઓકે, ચૌહાણ, રાજુ, પહેલા મહિના, બીજા મહિના, આ બધી વસ્તુ હું લઈશ. ઓકે, ટેન્શન ના લેશો. ઓકે, હજુ એક દાખલો ગણાવી દઉં, એના પછી હું થોડું ટ્વિસ્ટ લાવું. ટ્વિસ્ટ એટલે અમુક જગ્યાએ થોડું તમારે સમજી વિચારીને ચાલવાનું છે, એ પણ હું તમને કહું છું. પણ એના પહેલા હું એક દાખલો તમને ગણાવી દઉં. ઓકે, એના પછી હું તમને કહું છું કે શું કરવાનું શું નહીં. હજુ યાદ રાખજો, હજુ આપણે દાખલા પૂરા નથી થયા. અમુક એવી હું કન્ડિશન આપીશ જેની અંદર આવા આ જે સૂત્ર છે એ કામ નહીં લાગે, મતલબ કે જેમાં જવાબ આવશે એમાં કંઈક થોડો ફેરફાર કરવો પડશે, એ હું તમને જણાવું છું. પણ એના પહેલા હું હજુ એક દાખલો ગણવા માંગીશ, ગણાવવા માંગીશ, એના પછી હું થોડું કંઈક ટ્વિસ્ટ લાવું છું. ઓકે, દાખલાની અંદર ચલો 20/12/1983, 20/12/1983 કયો વાર હશે? ચલો તો વાત કરીએ આપણું સૂત્ર. સૂત્ર પ્રમાણે તારીખ કઈ છે? 20 તારીખ છે. ઓકે, ચલો 20 તારીખ લખી દીધી. 12 એટલે કે ડિસેમ્બર મહિનો છે. ઓકે, તો ડિસેમ્બર મહિનાનો કોડ કયો? તો ડિસેમ્બર મહિનાનો કોડ છે 5. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ડિસેમ્બર મહિનાનો કોડ શું છે? 5 છે. તો લખી દીધો 5. સાલ કઈ છે? તો 1983. તો અહીંયા 83 લખીશું. અને નંબર ઓફ લીપ યર, તો તમે 83 ને, ઓકે, તમે 4 વડે ભાગો. ઓકે, 83 ને 4 વડે ભાગો, તો 4 2 8 0. ઓકે, અને નીચેથી ઉતારો 3, તો ભાગ ના ચાલે એટલે ઉપર તમે શૂન મૂકી દો. ઓકે, તો અહીંયા શું મૂકવાની? તમારે 20 મૂકવાના. અહીંયા જે ભાગફળ આવે છે એ તમારે અહીંયા મૂકવું પડશે. ભાગે શું કરી દેવાનું? ભાગે તમારે કરી દેવાનું 7. સરવાળો કરો તો 3 ને 5 8. ઓકે, 3 ને 5 8 થશે, તો 8, અને 8 ને 5 અને 2 અને 2 એટલે કે થઈ જશે તમારા 12. ઓકે, તો 128 તમારો આવશે, એના ભાગે તમારે કરવાનું છે 7. તો 128 ભાગે તમે 7 કરો તો 7 એકા 7. ઓકે, 8 9 10 11 12 એટલે કે 5, ઉપરથી ઉતાર્યો 8, 7 8 56, તો શું આવે આન્સર? 02. 02 નો મતલબ શું? કે જવાબ શું આવે? મંગળવાર આવે. કયો વાર આવે? મંગળવાર આવે. ચલો આપણે કેલેન્ડરમાં ચેક કરી લઈએ ફટાફટ કે ભાઈ મંગળવાર છે કે નહીં. ઓકે, તો સાલ કઈ છે? 1983. તો ચલો 1983 ની અંદર પહોંચી જાઓ પહેલા. ઓકે, તો 1983 ની અંદર પહોંચી જઈએ. ચલો ફટાફટ. ઓકે, તો 1983માં પહોંચી ગયા. 1983 ની અંદર મહિનો કયો છે? તો 12મો મહિનો એટલે કે ડિસેમ્બર છે. ચલો તો ડિસેમ્બર મેં ઓપન કર્યો, અને ડિસેમ્બરમાં તારીખ કઈ છે? તો છે તમારી 20 તારીખ. કયો છે? 20 તારીખ. તો આ રહી તમારી 20 તારીખ. તો 20 તારીખમાં તમે ચેક કરો તો કયો વાર છે? જુઓ, મંગળવાર છે, અહીંયા તમને દેખાય છે. ઓકે, દેખાય છે? આ રહી 20 તારીખ. અને 20 તારીખમાં તમે અહીંયા જુઓ કે ટ્યુઝડે લખેલું છે, મંગળવાર તમે અહીંયા જોઈ શકો છો, જે ત્રીજા નંબરની કોલમ છે. ઓકે, તો અહીંયા પણ આપણો દાખલો છે એકદમ સાચો છે, એકદમ પરફેક્ટ છે. ઓકે, હવે હું થોડું કંઈક તમને ટ્વિસ્ટ આપું છું. ટ્વિસ્ટ એટલે એનો મતલબ શું? કે અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, એક ખાસ કરીને યાદ રાખવાની છે. હવે હું તમને કહું છું, એ ધ્યાનથી સમજો. ઓકે, અત્યાર સુધી જેટલા પણ દાખલા જોયા આ બધાની અંદર આ ટ્રીક છે એ કામ કરે છે. પણ અહીંયા હું એક કન્ડિશન આપું છું, એક કન્ડિશન ક્યારે પણ ભૂલતા નહીં. જો એ કન્ડિશન ભૂલશો તો મે બી તમારો આન્સર ખોટો પડી શકે છે. હવે કન્ડિશન કઈ કેવી છે? નોંધ કરીને લખી દેજો કે લીપ વર્ષ હોય, લીપ વર્ષ
હોય અને પ્રથમ કે બીજો મહિનો હોય તો જવાબ માઇનસ વન કરવું. આ માઇન્ડ ની અંદર ઉતારી દેજો. ફરીથી કહું છું, યસ હું ગણાવું છું, રાહુલ વાઘેલા હું એના ઉપર જ આવું છું કે લીપ વર્ષ હોય અને પ્રથમ કે બીજો મહિનો હોય તો જે જવાબ આવે એના માઇનસ વન કરી દેવું. કારણ કે અત્યાર સુધી જુઓ ને એમાં આપણે પહેલો કે બીજો મહિનો નથી લીધો. તમે જુઓ આ બધા દાખલા ગણાવે ને 1 થી 5 એમાં પહેલો કે બીજો મહિનો નથી લીધો, કારણ કે મારે તમારા જોડે હજુ પ્રેક્ટિસ કરાવી હતી તો પ્રેક્ટિસ કરી લીધી. હવે હું એક ટ્વિસ્ટ કહું છું, એ ટ્વિસ્ટ યાદ રાખજો કે લીપ વર્ષ હોય એટલે કે જે સાલ છે એ લીપ વર્ષ હોય અને જે મહિનો તમને આપે પહેલો કે બીજો હોય, આ જે મંથ છે કાં તો પહેલો કે બીજો હોય તો જે જવાબ આવે એના માઇનસ વન કરી દેવો. એટલે કે જવાબ સમજી લો 03 આવ્યો તો માઇનસ વન કરી દો તો શું આવી જાય 02 કરી દેવાનું. ક્યારે કરવાનું? ખાલી પ્રથમ અને બીજો મહિનો હોય તો જ. જો આવી રીતના ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, 11 અને 12 મહિનો હોય તો કરવાની જરૂર નથી. પહેલો અને બીજો મહિનો હોય અને લીપ વર્ષ હોય, આ બંને કન્ડિશન ફૂલફિલ થતી હોય તો જ કરવાનું છે. ઓકે, બાકી કરવાની જરૂર નથી. ફરીથી રિપીટ કરું છું, પહેલો અને બીજો મહિનો હોય અને સાલ એની લીપ વર્ષ હોય, આ બંને કન્ડિશનો હોય તો જ માઇનસ વન કરવાનું. બાકી જેમ ચાલે છે ને, આપણે જેમ ચાલતા હતા ને એમ ચાલતું જવા દેવાનું, બાકી કઈ કરવાની જરૂર નથી. સમજી ગયા? જેમ કે અહીંયા રાહુલ વાઘેલા કહે છે કે જો રાહુલ વાઘેલાએ એક તારીખ આપી છે 26/1/1996 26/1/1996 એમાં તમે 1996 જુઓ કે લીપ વર્ષ છે કે નહીં, તો ચલો ચેક કરી દો. 96 છે એને 4 વડે ભાગો તો 4 2 શું થઈ જશે 8, 1 6 14 14 16. તો અહીંયા શેષ 00 માંથી એનો મતલબ શું કે આ જે વસ્તુ છે એ લીપ વર્ષ છે. તો આ લીપ વર્ષ છે, આ લીપ વર્ષ છે અને આ જે મહિનો કીધો આ મહિનો પ્રથમ મહિનો છે. તો આનો જે પણ જવાબ આવશે એના માઇનસ 1 કરી દો. ઓકે, આનો જે પણ જવાબ આવે એને માઇનસ 1 કરી દો. ઓકે, તો એ તમારો પરફેક્ટ જવાબ આવી જશે. તો ફરીથી જે મેં તમને લખાવ્યું છે એ ખાસ કરીને માઇન્ડની અંદર ઉતારી દેજો. બોલો ક્લિયર થઈ ગયું? કોણે પૂછ્યું? તો રાહુલ વાઘેલા. તો રાહુલ વાઘેલાએ જે આ ક્વેશ્ચન પૂછ્યો 26/1/1996 આ તમે ગણશો ને તો એમાં જવાબમાં માઇનસ 1 કરવું પડશે તમારે. ઓકે, આ યાદ રાખજો. બોલો ક્લિયર? તો જ માઇનસ 1 કરવાનું, બાકી નહીં. ઓકે, યસ, આઈ હોપ સો યુ અન્ડરસ્ટેન્ડ થઈ ગયા છો, મતલબ કે ક્લિયર વસ્તુ થઈ ગઈ હશે. ઓકે, ચાલો આનો એક દાખલો ગણાવવો હોય તો હું ગણાવી લઉં છું. ઓકે, એનો કોઈ પ્રોબ્લેમ નથી, મતલબ કે એનો એક દાખલો ગણાવો, દાખલો ગણવો છે એવો દાખલો જો ગણવો હોય તો હું ગણાવી દઉં જેનાથી તમને વધારે ખબર આવે. બોલો, ગણાવી દઉં એવો દાખલો, એ પણ ગણાવું છું. 2002-2000 સાલ ઉપર આવું જ છું. ઓકે, હવે મેં અત્યાર સુધી જેટલા પણ દાખલા ગણાયા, 1 થી 5 સુધીના જેટલા પણ દાખલા ગણાયા એમાં તમે સાલ ઉપર ફોકસ કરો. તો સાલ છે ને એ બધી મેં 1900 થી સ્ટાર્ટ કરી છે. 1995, 1995, 1992, 1998, 1983, તો એવી બધી સાલ લીધી છે. ઓકે, ચલો બધા કહે છે કે એક દાખલો ગણાવો તો હું ગણાવી લઉં છું. ઓકે, એક દાખલો બધા કહે છે ગણાવો તો આપણે ગણાવી લઈએ. ચલો હમણાં પૂછ્યો ને એ જ દાખલો ગણાવી દઉં. કયો છે આપણે 26/1? ઓકે, 26/1/1996 એ જ દાખલો આપણે ગણાવીએ જે રાહુલે પૂછ્યો છે. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરીશું? ચલો તો 26 લખી દઈશું. ચલો મંથ કોડ 1 છે. ઓકે, તો 1 નો મંથ કોડ શું થાય? ચલો હું તમને પૂછું છું, યાદ રહ્યું કે નહીં? 1 નો મંથ કોડ શું રહેશે? પહેલો મહિનો છે તો મંથ કોડ શું આવશે? ઓબ્વિયસલી 0 આવશે. શું આવશે? 0 0 33. ચલો એના પછી સાલ કઈ છે? તો સાલ છે 96. ચલો 96 કરી દીધું. ઓકે, એના પછી નંબર ઓફ લીપ ઇયર. તો નંબર ઓફ લીપ ઇયર કરવા માટે 96 ને તમારે 4 વડે ભાગવા પડે. તો 4 2 8 1 વધશે 6 14 14 16. ઓકે, 0 0. અહીંયા શું મૂકવાનું? તમારે ભાગફળ મૂકવાનું. ચલો તો મૂકી દો તમારું ભાગફળ. ઓકે, અને ભાગ્યા શું કરી દેવાનું? 7 કરી દેવાનું. કરી દીધું. ચલો હવે આનો સરવાળો કરો. ચલો આટલાનો તમે સરવાળો કરો, કેટલો આવે છે તમે આન્સર આપો ફટાફટ. ઓકે, હવે તમે પણ સાથે સાથે ગણાવો યાર. ચલો સાથે સાથે તમને ગણાવો કેટલો થાય છે. જો
છ અને છ બાર, તેર ચૌદ પંદર સોળ, સોળ નો છગડો વધી પડી એક, બે અને એક ત્રણ, સોરી નવ, દસ અગિયાર બાર તેર ચૌદ, તો 146 આવે છે. કેટલું આવે છે? 146 ભાગે શું કરી દેવાનું? સાત કરી દેવાનું. ચલો તો 146 ભાગે સાત કરો તો સાત દુ ચૌદ, જીરો જીરો, ઓકે, ઉપરથી ઉતાર્યો છગડો, ભાગ ના ચાલ્યો એટલે ઉપર શૂન્ય. તો અહીંયા તમને જવાબ શું મળ્યો? 06 મળ્યો. શું મળ્યો? 06. હવે શું કરવાનું જોવો, અહીંયા તમે કન્ડિશન યાદ કરો કે લીપ ઈયર છે અને પહેલો મહિનો છે, તો એના માઇનસ શું કરી દઈશું? વન કરી દઈશું. તો આપણે શું કરી દઈશું? 05. ઓકે, યસ. તો 146 એટલે શું આવશે? 05 કરવાનું, કારણ કે આપણે માઇનસ વન કરવાનું, યાદ રાખજો. કઈ ભૂલ છે? ઓકે, તો 06 માઇનસ વન કરી દો. ઓકે, તો 5 આવી ગયો. તો 5 એટલે કયો વાર થયો? ઓકે, 5 એટલે કયો વાર? તો યાદ કરો, 5 એટલે થશે આપણો શુક્રવાર. શનિવાર આવે છે પણ માઇનસ વન કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, ચલો તો અહીંયા શું આવે છે? વાર, યસ યસ. તો શુક્રવાર આવશે. કયો વાર આવશે? શુક્રવાર. ચલો ચેક કરો, ચેક કરો, તારીખ કઈ છે? તારીખ કઈ હતી ભાઈ? ઓકે, તારીખ હતી, ઓકે, તારીખ હતી આપણી 26/1/1996. ચલો આપણે ચેક કરીએ, કેલેન્ડરમાં ચેક કરી લઈએ. ઓકે, 26/1/1996 આપણે ચેક કરીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે પહોંચી જાઓ ઇયરની અંદર, ને 1996માં પહોંચવાનું છે. ચલો તો 1996માં પહોંચી જઈએ. ઓકે, 1996 પહોંચી ગયા, પહેલો મહિનો હતો. ચલો પહેલા મહિનામાં પણ આવી જાઓ. અને તારીખ કઈ હતી? તો 26 હતી. તો 26માં તમે જુઓ કે શુક્રવાર છે. જુઓ આ રહી તમારી 26, અને અહીંયા તમે જુઓ કે શુક્રવાર છે ના કે શનિવાર. કેમ કેમ શનિવાર છે? કારણ કે આપણે માઇનસ વન કર્યું. ઓકે, તો માઇનસ વન કરવું જરૂરી છે. ઓકે, ચલો બોલો ક્લિયર છે? તો આન્સર આપણો તમે જોઈ શકો છો, આ રહી 26 અને આ રહ્યો આપણો શુક્રવાર. ક્લિયર છે? બોલો આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું? ઓકે, તો અહીંયા મેં તમને જે સાલ લીધી ને એ 19ની સાલ લીધી બધી. હવે સાલ જો 2001 થી 2999 સુધીની હોય તો આગળ જે મેં એક્ઝામ્પલ કરાવ્યા ને એ તમે જોશો તો 19ની સાલથી, ઓકે, 1900 થી લઈને 1999 સુધી જે 100 વર્ષ છે, આ 100 વર્ષમાં હોય તો આગળની રીત કરવાની. પણ જો સાલ 2001 થી લઈને 2999 સુધીની સાલ આપે છે તો શું કરવાનું? રીત તો આ જ છે પણ થોડો એવો ના સામાન્ય ફેરફાર કરવાનો છે. ઓકે, વસ્તુ આ જ કરવાનો છે પણ એક નાનો એવો ફેરફાર કરવાનો છે. જો 1900 થી 1999 સુધીની સાલ આવે છે તો આપણે જે આ રીત આગળ કરતા હતા એને ફોલો કરવાની છે. પરંતુ જો સાલ 2001 થી લઈને 2999 સુધી આવે છે તો શું કરવાનું એ હું તમને કહું છું. યસ, 2000 આમાં લઈ લો યાર, 2000 આમાં લઈ લો. ઓકે, આ સોરી, આમાં લઈ લો 2000, કે 2000 આમાં લઈ લો. ઓકે, આમાં. તો હવે આપણે જોઈએ કે શું કરવાનું છે. જેમ કે અહીંયા તારીખ આપેલી છે 12/3/2013, એમાં કયો વાર હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા એક સામાન્ય ફેરફાર છે, એ સામાન્ય ફેરફાર કરવો જરૂરી છે તો જ તમારો આન્સર આવશે. તો અહીંયા સૌથી પહેલા આપણું જે સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે દિવસ કયો છે? તો દિવસ છે આપણો 12, લખી દીધો. ત્રીજો મહિનો છે તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. ઓકે, તો 0/30 એટલે કે ત્રીજો કોડ કેટલો આવશે? તો ત્રીજો જ આવશે, કારણ કે કયો છે? ત્રીજો મહિનો છે. તમે જુઓ, ચલો તો ત્રીજો મહિનો છે. અહીંયા તમે જુઓ કે આ માર્ચ છે ત્રીજો મહિનો અને ત્રીજા મહિનાનો કોડ 3 જ છે. ચલો તો લખી દીધું. હવે યાદ રાખજો કે આગળ આપણે શું કરતા હતા, આગળ આપણે શું કરતા હતા કે 2013 હોય તો એ સાલનો 13 છે એ લખી દેતા હતા. પણ એવું નથી કરવાનું. જ્યારે પણ 2000ની સાલ આવે છે અથવા તો 2000ની સાલથી ઉપરની સાલ આવે છે તો એને 1900 માઇનસ કરી દેવાના. શું કરી દેવાના? 1900 માઇનસ, એટલે કે સમજી લો 2013 છે તો માઇનસ તમારે 1900 કરી દેવાના છે. ઓકે, તો તમે માઇનસ 1900 કરી દો તો અહીંયા આન્સર શું આવશે? 311. શું આવશે? 113.
તો બસ 113 ને જ તમારે વર્ષ લઈને અહીંયા ગણવાનું છે. તો અહીંયા 113 આપણે લખી દઈશું વર્ષની જગ્યાએ. અને નંબર ઓફ લીપ યર માટે શું કરીશું, 113 ને શું કરીશું, 4 વડે ભાગીશું. તો 4 2 8, 9 10 11 એટલે કે 3, 3 8 4 32 એટલે કે 01. તો અહીંયા જે ભાગફળ આવ્યું કેટલું આવ્યું, 28 આવ્યું. તો અહીંયા 28 મૂકી દઈશું. ઓકે, અને ભાગ્યા સાહેબ ખબર ના પડી શું કરવું, સાહેબ ખબર ના પડી શું કરવું, ફરીથી કહો. ચલો ટેન્શન ના લેશો, હું કહી દઉં છું. જ્યારે પણ જો આગળ આપણે જે કામ કરતા હતા ને, આગળ જે આપણે જોતા હતા ને, એ 1900ની સાલથી જોતા હતા. બધી જે જેટલા પણ દાખલા ગણ્યા ને તમે, જો 1983 છે, 1998 છે, 1992 છે, 1995 છે, 1995 છે, 92, 93, 94 એવી બધી સાલ છે. તો એ બધા માટે કંઈ કરવાની જરૂર નથી, જે રીત મેં આગળ કરાવી છે એ રીત કરવાની છે. પણ જ્યારે 2001 થી લઈને 2999 એ 100 વર્ષ, 2001 થી પાછળ કોઈ પણ તારીખ પૂછાય છે તો શું કરવાનું, જે પણ વર્ષ આપેલું છે એમાંથી 1900 બાદ કરી દેવાના. શું કરવાનું, 1900 બાદ. જેમ કે અહીંયા 2013 છે, તો 2013 માંથી મેં 1900 બાદ કરી દીધા, તો જવાબ શું આવ્યો, 113. અને જે જવાબ આવે એને જ વર્ષ તરીકે ગણી લેવાનું. તો વર્ષ તરીકે ગણી લો કે અહીંયા 113 આવે, તો 113 ને તમે વર્ષ તરીકે ગણી લો. ઓકે, અને એને લીપ, નંબર ઓફ લીપ યર શોધવા માટે શું કરવાનું, 113 ને 4 વડે ભાગવાના. ઓકે, ચલો ભાગ્યા 7 સરવાળો કરો. તો 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16 નો છગડો વધી પડી 1. ઓકે, 3, 4, 5, 6, 7. ઓકે, ચલો. તો યસ, ઓકે, એક્ઝામ માટે તૈયાર રહેવું, યસ. ઓકે, ચલો. તો અહીંયા શું આવે છે, 5. ઓકે, અને અહીંયા આવશે 1. ઓકે, 156 આવશે. શું આવશે, 156 ભાગ્યા કરી દો તમે 7. ચલો, તો ભાગ્યા 7 કરશો તો 156 ભાગ્યા 7. તો 7 દુ 14, 1 6, 7 દુ 14 ફરીથી. તો અહીંયા શું આવશે, 02. તો જવાબ શું આવ્યો આપણો, મંગળવાર આવ્યો. સાહેબ તમે આ વસ્તુ પ્રૂફ કરીને આપો, કારણ કે આ નવી વસ્તુ છે, ઓબ્વિયસલી નવી વસ્તુ છે. તો આની સાબિતી પણ આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે જે ગણ્યું એ સાચું છે કે નહીં. ચલો, તો અહીંયા સાલ કઈ છે, 2013 ની છે. તો 2013 માં પહેલા પહોંચી જઈએ છે. 2013 માં આવી ગયા. હવે મહિનો કયો છે, ત્રીજો મહિનો છે, અને ત્રીજા મહિનાની 12મી તારીખ છે. તો જો આ રહી ત્રીજા મહિનાની 12મી તારીખ, તો એમાં તમે વાર જોવો કયો છે ભાઈ, મંગળવાર. દેખાય છે, તો આપણે સાબિત પણ થઈ ગયું કે 2013 એમાં ત્રીજો મહિનો અને એની તારીખ કઈ છે, 12મી. તો આ રહી તમારી 12મી તારીખ. તો અહીંયા તમે જોઈ શકો છો આ રહ્યો તમારો મંગળવાર, ક્લિયર. તો ટૂંકમાં એટલું યાદ રાખો, ઓકે, કે જ્યારે પણ વર્ષ ઉપર જતું રહે છે, 2000 પછીની જો કોઈ સાલ પૂછે છે તમારે, તો સિમ્પલ એમાંથી 1900 બાદ કરી દેવાના છે, સિમ્પલ. ઓકે, એના પછી આપણે આજની તારીખ પણ શોધીશું. ઓકે, આજની તારીખે કયો વાર છે એ પણ આપણે સૂત્રોથી ગણીશું. એના પહેલા થોડા એક્ઝામ્પલ ગણી લઈએ. ચલો, 29/6/2020 કયો વાર હશે. ચલો, તો 29/6/2020 ની વાત થઈ છે. ઓકે, તો ઓકે, કઈ પ્રોબ્લેમ હોય તો કેજો. ઓકે, કઈ પૂછવું હોય, કઈ ક્વેશ્ચન હોય તો મને કહેતા રહેજો. ચલો, તો 2020 છે, તો પહેલા એમાંથી બાદ જ કરી લઈએ કે 2020 એમાંથી તમે 1900 બાદ કરી દો. તો 021, ઓકે, એટલે કે 120. ચલો, શું છે, 29 તારીખ છે, તો 29 છઠ્ઠો મહિનો છે, તો છઠ્ઠા મહિનાનો કોડ કયો થશે. ચલો, તો મેં તમને શીખવાડ્યું છે, હું વારે ઘડી આ નહીં કરું. ઓકે, છઠ્ઠા મહિનાનો કોડ કયો છે, તો છઠ્ઠા મહિનાનો છે 4. ઓકે, તો 29 છ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન આવશે, અને જૂનનો કોડ કયો છે, તો 4 છે. ચલો, તો લખી દઈએ આપણે 4. ઓકે, 120 છે, 120 ને તમારે લેવાનું છે. ઓકે, અને નંબર ઓફ લીપ યર માટે 120 ને તમારે 4 વડે ભાગવાનું છે. તો 4 તરી 12 થશે, 00, ઉપરથી 0 ઉતારે એટલે કે ઉપર 0, એટલે કે એ શું મૂકવું પડશે, 30, અને ભાગ્યા 7. તો કરો, તમે સરવાળો કરો કેટલો આવે છે, 29+4+120+30. ચલો, શું આવે છે સરવાળો, તમે મને કહો. ઓકે, 9, 10, 11, 12, 13,
નો તગડો વધી પડી, એક બે અને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ, ઓકે, અને એક એટલે કે 183 જેવું કંઈક આવશે. યસ કે નો? 183 આવે છે. યસ કે નો? કેલ્ક્યુલેશન તમારે જ કરવાનું છે. ઓકે ઓકે, યસ 183 આવે છે. ભાગ્યા 7 કરી દો. ચલો તો 183 ભાગ્યા 7 કરો તો 7 દુ 14, 7 તરી 21 વધી જાય છે, તો 7 દુ 14 થી ભાગ ચલાવીશું. ઓકે ચલો તો અહીંયા શું કરીશું, તો અહીંયા આવી જશે આપણા 4 2 3. કેટલો જવાબ આવે છે? જવાબ આવી ગયો. છ સિત્તા 42, તો અહીંયા આવશે 01. તો 01 એટલે કયો વાર આવશે? તો યસ સિમ્પલ વસ્તુ છે, સોમવાર આવશે. કયો વાર આવશે? સોમવાર તમારો આન્સર આવી જશે. ઓકે ચલો તો જોઈએ આપણે કે શું આન્સર આવે છે. સોમવાર આવે છે, મંગળવાર આવે છે, શું આવે છે આન્સર? ચલો તો કેલેન્ડર કાઢી નાખું છું. ઓકે કેલેન્ડર કાઢું છું, કેલેન્ડર ની અંદર ચેક કરીએ ચલો કે 2020. ઓકે તો 2020માં પહેલા પહોંચી જઈએ. ઓકે 2020માં પહોંચી ગયા, એમાં મહિનો કયો હતો? છઠ્ઠા નંબરનો મહિનો હતો. તો છઠ્ઠા નંબરના મહિનાની અંદર તારીખ કઈ છે? તો 29 છે. ચલો તો આ રહ્યો છઠ્ઠો મહિનો. ઓકે અને છઠ્ઠા મહિનામાં તારીખ કઈ છે? 29, 29. તો 29 તારીખની અંદર તમે જોઈ શકો છો કે કયો વાર છે, સોમવાર છે. આ રહ્યું 29 તારીખ, જે તમે અહીંયા મારું કર્સર જોઈ શકો છો, અને તમે ઉપર જોશો તો અહીંયા લખેલું છે મંડે. ઓકે તો અહીંયા તમને દેખાય છે શું આવશે આપણો સોમવાર આન્સર આવી જશે. ક્લિયર છે? ચલો આઈ હોપ સો આ પણ પ્રૂફ થાય છે. ચલો હજુ એક એક્ઝામ્પલ ગણાવું, જે આગળ ઓલરેડી મેં તમને એક નોંધ લખાવી હતી, એ નોંધના આધાર ઉપર છે. ઓકે આગળ મેં તમને એક નોંધ લખાવી હતી ને, એના આધાર ઉપર જ એક તમને એક્ઝામ્પલ ગણાવું કે ભાઈ 5/1/2016 કયો હશે. તો અહીંયા તમે જુઓ ને તો 2016, તો આ કેવું છે? લીપ વર્ષ છે. પ્લસ તમને અહીંયા તમને કયો મહિનો આપેલો છે? પહેલો મહિનો આપેલો છે. ઓકે પ્રથમ મહિનો. તો યાદ કરો કે જ્યારે પણ આવું હોય છે, લીપ વર્ષ હોય અને પ્રથમ કે બીજો મહિનો હોય, ત્યારે જવાબ -1 કરવું પડે છે. ઓકે તો ચલો આપણે હજુ એક એવો દાખલો ગણાવી દઈએ જેથી તમારો જે પેલો આગળનો જે કોન્સેપ્ટ છે એ અહીંયા ક્લિયર થઈ જાય. ઓકે ચલો તો આપણે હજુ એક આપણે એવો દાખલો ગણી લઈએ. ચલો તો આમાં તારીખ કઈ છે? 5 છે, લખી દઉં. પહેલો મહિનો છે તો પહેલા મહિનાનો કોડ કેટલો છે? 0 છે, લખી દીધું. ચલો 2016 છે તો એને આપણે 1900 થી બાદ કરીશું. 611, 116, તો 116 પ્લસ લીપ યર શોધવા માટે 116 ને તમારે 4 વડે ભાગવાના. તો 4 દુ 8, 9 10 11, એટલે કે કેટલા આવશે? 3 આવશે. ઓકે થગડો ઉતાર્યો, હવે 4 નવા કેટલા થઈ જશે? 36 થઈ જશે. 00 તો 29 આવે ભાગફળ, તો 29 ભાગફળ આપણે મૂકીશું 29, ને ભાગ્ય શું કરીશું? ભાગ્ય કરી દઈશું 7. ચલો આનો તમે સરવાળો કરો કે 5 9 10 11 12, સોરી 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20, 20 ની શું આવશે? વધી પડી 1, 1 2 3 4 અને 5. ઓકે તો 5 અને 1 ભાગ્યા 7, 150. ઓકે ચલો તો 150 ભાગ્યા 7 કરો. તો 7 2 14, 1 વધ્યો 0, 7 એકા 7 એટલે કે 03. ઓકે 03 આવ્યો તો અહીંયા શું આવે? બુધવાર. પણ તમે આપણું નોંધ યાદ કરો, નોંધની અંદર એવું લખાયું હતું કે લીપ વર્ષ હોય અને પ્રથમ અને બીજો મહિનો હોય તો જે જવાબ આવે છે માઇનસ આપણે બાદ કરીશું. તો 03 -1 કરીશું તો આન્સર આપણો ફાઇનલ આન્સર થશે 02, એટલે કે આન્સર થઈ જશે આપણો મંગળવાર. શું થઈ જશે? આપણો આન્સર મંગળવાર થઈ જશે. ઓકે યસ હું લાઈવ જ છું. ઓકે હું લાઈવ જ છું, સાક્ષાત સાક્ષાત પ્રેઝન્ટ છું. ઓકે ચલો યસ તો મંગળવાર આપણો આન્સર આવશે. ચલો તો હું કેલ્ક્યુલેટર મતલબ કે કેલેન્ડર ની અંદર આપણે ચેક કરીએ કે શું આન્સર છે. ચલો તો 2016 છે તો 2016 આપણે પહોંચી જઈએ. ચલો
2016 માં આપણે પહોંચી જઈએ, 2016 આવી ગયું, 2016 માં પહેલો મહિનો છે, ચલો પહેલા મહિનાની તારીખ છે 5, તો આ રહ્યો પહેલો મહિનો અને પહેલા મહિનાની 5 તારીખ આ રહી. તો તમે એ જોઈ શકો કે પહેલા મહિનાની 5 તારીખ કયો વાર છે, તો મંગળવાર છે, દેખાય છે, પહેલા મહિનાની આ રહી 5 તારીખ. અહીંયા તમે જોઈ શકો કે કયો વાર છે, મંગળવાર છે. તો આપણી જે વસ્તુ છે એ અહીંયા ફૂલ પ્રૂફ થાય છે. ઓકે, તો આઈ હોપ સો તમને હવે આવા એક્ઝામ્પલ આવશે, મતલબ કે આવા એક્ઝામ્પલ ગણતા તમને આવડે, ટૂંકમાં બોલો આવડે કે નહીં, યસ કે નો, સિમ્પલ છે, આવડે કે નહીં, હા કે ના તો કહો. ઓકે, ફટાફટ તમે કહો, કારણ કે ચલો તમારા માટે એક હોમવર્ક છે, છેલ્લો દાખલો તમને હોમવર્કમાં આપીને જઉં છું કે 3/5/2019 કયો વાર હશે. અને બીજું તમને હોમવર્ક આપું છું, તમારી બર્થડેનો, તમારી બર્થડેનો વાર તમારે શોધવાનો છે આ ટ્રીકથી. તમારી જે બર્થડે આવે છે એ બર્થડેનો વાર તમારે શોધવાનો છે આ ટ્રીક્સથી. ટ્રાય કરો કે તમારી બર્થડેમાં કયો વાર હતો જ્યારે તમે જન્મ્યા હતા. ઓકે, તો એ તમે વાર શોધીને તમે કોમેન્ટ કરી દેજો. ઓકે, આજ લેક્ચરની અંદર કાલે, ઓકે, જ્યારે પણ ગણી લો ત્યારે. તો મજા આવી કે નહીં, યસ કે નો, સમજમાં મળ્યું કે નહીં કંઈક નવું. ઓકે, તો આ રીતના તમે કોઈ પણ દિવસનો મતલબ કે વાર શોધી શકો છો, એક્સ વાય ઝેડ કોઈ પણ તારીખનો વાર શોધી શકો. ઓકે, ચલો તો બાય, ઓલ ધ બેસ્ટ, મળીએ છીએ નેક્સ્ટ.